સ્કૂલ ગોંડલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનમાં એકમ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જેના ભાગ 4 માં આપણે વજીજ જે રાજ્ય સમજીએ અને એમના ગણરાજ્યમાં જે કંઈ પણ એ સમયની જે કંઈ પણ સમાજ વ્યવસ્થાઓ હતી એમના વિશે આપણે વિશેષ અભ્યાસ છે એ કરતા પહેલા આપણું થોડુંક રિવિઝન છે એ કરી લઈશું. તો આપણે ગયા લેક્ચરમાં ખાસ જોયેલું કે મગધ જે આખું સામ્રાજ્ય છે કે એમના જે કંઈ પણ વંશજો છે એમના વિશે વિશેષ પરિચય છે એ મેળવેલો કે જેમાં હર્યક વંશ છે એમના શાસકો વિશે ખાસ જાણેલું કે એક પછી એક શાસકો છે એ સમયે મગધ જે સામ્રાજ્ય હતું એમાં આખી રાજાશાહી શાસન વ્યવસ્થા હતી કે જેમાં જે કોઈ પણ રાજા છે એ ચડાઈ દ્વારા યુદ્ધમાં જે કઈ પણ જીતે છે એ પોતે શાસન છે એ મગધ ઉપર ચલાવે છે. તો સૌપ્રથમ બિંબિસાર દ્વારા હર્યક વંશ છે જેમાં શાસન સ્થપાયેલું અને સમયાંતરે ત્યારબાદ એમનો પુત્ર અજાતશત્રુ છે એ પોતે શાસનમાં આવે છે. ત્યારબાદ ઉદયન છે એ પોતે આવે છે અને એવી રીતે એક પછી એક શાસકો આવે છે અને નાગ ત્યારબાદ નાગ વંશ છે એમનું શાસન આવે છે જેમાં આપણે શિશુ નાગ છે એમની વાત જે કરેલી કાલ શોકની વાત કરેલી નંદીવર્ધન છે એમની પણ વાત છે એ કરેલી. ત્યારબાદ જોઈએ તો ભાઈ નંદ વંશ કે મહાપદ્મનંદ દ્વારા જે શાસન છે આખું સ્થપાય છે અને સાથે સાથે આપણે એ પણ જોયું કે હર્યક વંશ છે એમની પ્રારંભિક જે કંઈ પણ રાજધાની છે એ રાજગુરુ હોય છે અને ત્યારબાદ છે એ પાટલીપુત્ર છે એ રાજધાની છે અજાતશત્રુના સમયમાં બને છે એમની પણ આપણે વાત કરીને અને આજે રાજધાની છે એ ગંગા અને સોણ નદીના કિનારે છે એ આવેલી હોય છે એમનો પણ આપણે વિશેષ પરિચય છે મેળવેલો. સાથે ગયા લેક્ચરમાં એવું પણ આપણે જણાવેલું કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા છે જેમાં રાજા પોતાની સુખાકારીની વ્યવસ્થા છે એ ખાસ કરીને વધારે કરાવતો હોય છે. જ્યારે ગણતંત્ર પ્રકારની જે કંઈ પણ રાજ્ય વ્યવસ્થા હોય છે એમાં જેને આપણે લોકશાહી પણ ગણાવી શકીએ એ જે રાજ્ય વ્યવસ્થા હોય છે એમાં લોકો જે વ્યક્તિને ચૂંટે છે એ શાસન ઉપર આવતું હોય છે અને એમની પણ શાસનની મુદત છે એ નક્કી કરવામાં આવતી હોય છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ ગણતંત્ર જે રાજ્ય વ્યવસ્થા છે ગણ રાજ્યોમાં જે કંઈ પણ ગણતંત્ર પ્રકારની જે કંઈ પણ રાજ્ય વ્યવસ્થા હતી એમનો આપણે વિશેષ પરિચય છે એ આજના લેક્ચર છે એમાં આપણે મેળવીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ કે આપણે પ્રથમ જ્યારે ભાગ હતો પ્રકરણ 4 એમાં પ્રથમ જે આપણે 2 મહાજનપદો છે એમની વાત કરેલી એક વજીજ નામનું મહાજનપદ અને બીજું એક અંગ નામનું મહાજનપદ છે બંનેની વાત કરેલી જેમાં મેં વજીજ નામનું જે મહાજનપદ હતું એમાં મેં તમને એવી વાત કરેલી હતી કે એમનો જે રાજા છે એ ચેતક હોય છે અને આજે ચેતક છે એમનું જે આ મહાજનપદ છે વજીજ એમાં 8 કુળનો સંઘ હોય છે. કુળ એટલે 8 જાતિ કે અલગ અલગ 8 પ્રકારની 8 જુદી જુદી જે જાતિ છે એ વજીજ મહાજનપદ છે એમાં પોતે રહેતી હોય છે. તો આજે કંઈ પણ જે 8 જાતિ છે એમાં આપણે એમની પણ વાત કરેલી કે વૈશાલી ગણરાજ્ય છે વજીજ છે એમની રાજધાની છે વૈશાલી હતી અને 8 જે કુળ છે એમના પણ નામ મેં અત્યારે અહીં લખેલા છે કે વિછરી છે વિદે છે શાક્ય છે મલ છે જ્ઞાતુક છે અને એમનું ગણ રાજ્યનું નામ પણ આપણે ગયા લેક્ચર છે એમાં ચર્ચા છે કરેલી અને સાથે સાથે આપણે એમની સાથે એમની જાતિ છે એમને પણ દર્શાવેલી હતી એટલે આપણે આ લેક્ચરમાં દર્શાવતા નથી પણ એક રિપીટ છે કરી દઈએ છીએ. તો આજે આપણે કહીએ કે ભાઈ વજીજ જે મહાજનપદ હતું એ આખું આપણે કહીએ ગણતંત્ર પ્રકારનું હતું. મલ અને વજીજ આ બે ગણતંત્ર પ્રકારની એમાં રાજ્ય વ્યવસ્થા હતી કે એમાં લોકો છે એ પોતાના જે કોઈ પણ રાજા છે એમની પસંદગી લોકો કરતા હતા. પોતાના શાસકની પસંદગી છે એ લોકો
ચૂંટણી દ્વારા છે એ લોકો કરતા હતા અને સાથે સાથે આજે નાના નાના ગણ રાજ્યો અને એમની જાતિ છે એ આઠ જાતિ છે ને એ વજિજ મહાજનપદમાં રહેતી હતી કારણ કે એ સમયે મગધ છે અવંતી છે એ ખૂબ જ મોટા મહાજનપદ હતા અને એ નાના નાના જે કંઈ પણ ગણ રાજ્યો હોય વૈશાલી જેવા નાના નાના ગણ રાજ્યો હોય કપિલ વસ્તુ છે કુશીનારા છે એવા નાના નાના ગણ રાજ્યો હતા એના ઉપર એ લોકો ચડાઈ કરી એમને જીતવાનો પ્રયાસ છે કરતા હતા તો આ જે ગણ રાજ્યો છે એ લોકો એનાથી એ જે રાજ્યના પ્રશાસકો છે એમનાથી બચવા માટે એ લોકો એવું નક્કી કરે છે કે આપણે કોઈ એક સંઘ બનાવીએ કે જેમાં આ જે કંઈ પણ નાના નાના ગણ રાજ્યો છે એ બધા એક બની જાય એક પોતે સંઘ બનાવે જેથી કોઈ મગધ જેવા કોઈ મોટા જે સામ્રાજ્યો છે એના ઉપર ચડાઈ કરે તો એમાં પોતે વિજય મેળવી શકે એ મહત્વાકાંક્ષા છે એમને ધ્યાનમાં લઈને ખાસ એ સમયે વિદ્યાર્થી મિત્રો મગધ છે એ ઘણું જ શક્તિશાળી હતું એમની પાસે સૈન્ય પણ ઘણું મોટું હતું એમને ઘણા બધા વિસ્તારો હતા એ જીતી લીધા હતા તો આવા જે નાના નાના ગણ રાજ્યો હતા એના ઉપર એ વારંવાર ચડાઈ કરીને જીતવાનો પ્રયાસ એ કરતા હતા તો એમની જે કંઈ પણ સુરક્ષા છે આ નાના ગણ રાજ્યો એ પોતે પોતાની સુરક્ષા માટે એક સંઘની રચના કરે છે જેમની એ ભજી જ સંઘ છે એ તરફ એ તરીકે ઓળખવામાં આવે છે એમાં આજે લીછવી વિદે સાત્ય મલ નાતુ એ બધી જ જાતિઓ અને એમના ગણ રાજ્યો છે એમાં આજે વજી જે સંઘ છે એમાં ખાસ કરીને એ ભળેલા હોય છે અને આજે લોકો છે એ પોતાના જે કોઈ પણ નેતા છે એમની પસંદગી ચૂંટણી દ્વારા તો કરતા જ હતા અને પોતે જે કંઈ પણ સભાનું સ્થળ હતું કે આજે બધા નાના નાના ગણ રાજ્યો છે એ ભેગા મળી અને એક જગ્યાએ પોતાની સભા છે એ નક્કી કરતા હતા અને આજે એ જે જોઈએ તો વૈશાલી કે ભાઈ વૈશાલી જે ગણ રાજ્ય હતું વજિજ સંઘ ગણ રાજ્ય જે હતું વજિજ સંઘ એમની રાજધાની વૈશાલી હતી વૈશાલીમાં આ બધા જ ગણ રાજ્ય છે એમના શાસકો છે ને એ વૈશાલી ગણ રાજ્યમાં મળતા અને એ જે એમની જે મળવાની જે કોઈ પણ જગ્યા છે એ લોકો જે જગ્યાએ પોતાની સભાનું આયોજન કરતા હતા એમને એ લોકો સંથાગાર તરીકે ઓળખતા હતા ફરીથી એક વાર રિપીટ કરું છું એ સમયે વિદ્યાર્થી મિત્રો મગધ ખૂબ જ આપણે કહીએ ને કે મહાસામ્રાજ્ય હતું એમથી બચવા માટે નાના ગણ રાજ્યો છે એ એક થઈ ગયેલા હતા એમને એક સંઘ એક સમૂહ છે બનાવ્યો હતો કે ભાઈ જ્યારે પણ મગધ એના ઉપર ચડાઈ કરે ત્યારે આ જે નાના નાના ગણ રાજ્યો હતા કે વૈશાલી ગણ રાજ્યો છે કપિલ વસ્તુ છે કુશીનારા નાના નાના જે કંઈ પણ ગણ રાજ્યો છે એમના લોકો એક થઈ અને મગધ સામે ટકી રહેવા માટે એ લોકો એક થઈ અને એમની સામે યુદ્ધ કરતા હતા એટલા માટે એમની એક સંઘ બનાવ્યું હતું જે સંઘ વજિજમાં હતું અને વજિજનું જે વૈશાલી રાજધાની હતી ત્યાં એ લોકો પોતાની સભા છે એ યોજતા હતા અને આજે સભા છે જેવી રીતે આપણે એ ગામમાં ગ્રામ પંચાયત હોય જેમાં ગામના સભ્યો જે મળતા હોય તાલુકામાં તાલુકા પંચાયત હોય જિલ્લામાં જિલ્લા પંચાયત હોય બસ એવી જ રીતે એ સમયે એ લોકો જે કંઈ પણ પોતાની સભાનું જે કંઈ પણ આયોજન કરતા હતા એમને એ લોકો સંથાગાર તરીકે છે એ ઓળખાવતા હતા અને એમાં કેવી રીતે યુદ્ધ દરમિયાન રક્ષણ કરવું સંરક્ષણ છે ત્યારબાદ બીજા રાજાઓ સાથેની સંધિઓ છે કે આપણે આટલી જ જ્ઞાતિ છે કે આટલા જે ગણ રાજ્યો છે એમાં હજી પણ વધારે જો ગણ રાજ્યો છે બીજા કોઈ નાના નાના ગણ રાજ્યો હોય તો એમાં મળી જાય તો મગધ સામે છે ખાસ કૌશલ મગધ અવંતી છે એ મોટા વધારે મોટા સામ્રાજ્ય ફેલાયો હતો એમની સામે ખાસ એમને રક્ષણ મળી શકે તો આપણે કહીએ ને એ છે કે સંથાગાર જે આપણે કહીએ ને ગણ રાજ્યોની જે સભા ભરાતી એમનું જે સભાનું જે કંઈ પણ સ્થળ છે એમને એ લોકો સંથાગાર તરીકે ઓળખતા હતા એક માર્કમાં વાક્ય પૂછી શકાય સાથે સાથે તમને આજે આઠ જેટલા કુળ છે એમના પણ જાતિ છે કે આઠ કુળના જે
રોજિત સંઘ સાથે જોડાયેલી આટલી જાતિ છે એમના નામ લખો તો એમાં એક એક આ પણ પ્રશ્ન બની શકે. સાથે સાથે વજી જે મહાજનપદ હતું તો એમની રાજધાની કઈ હતી? તો કે ભાઈ વૈશાલી. તો એમનો પણ એક પ્રશ્ન છે એ બની શકે વિદ્યાર્થી મિત્રો. તો એ પણ તમે સેજ તમારી જે નોંધ પોથી છે નોટ જે કંઈ પણ નોટ છે એમાં ખાસ નોંધ છે કરી લેજો. તો આજે સંથાગાર છે એમાં દરેક ગણરાજ્યના જે કંઈ પણ સભ્યો હતા એ એમાં બેસતા અને યુદ્ધ સંબંધિત એમાં એ લોકો ચર્ચા કરતા, એમાં ચૂંટણી કરતા કે ભાઈ હવે અને એમાં જે કોઈ પણ વ્યક્તિ છે કે લોકોએ જેમને ચૂંટેલો હોય શાસક એમનો પણ સમયગાળો નક્કી થતો. જેવી રીતે આજે આપણે 5 વર્ષે ચૂંટણીઓ છે યોજીએ છીએ, એવી રીતે જે કોઈ પણ ગણરાજ્યના જે કોઈ પણ વડો છે એમનો પણ સમયગાળો છે એ ખાસ નક્કી કરવામાં આવતો હતો. અને આજે સંથાગાર છે એમાં સભા ભરાતી, એમાં સભ્યો તરીકે એવું ન હતું કે ભાઈ વૃદ્ધ વ્યક્તિઓ છે એમને જ નિમણૂક કરવામાં આવે, એમને જ બેસાડવામાં આવે. યુવાનો છે એમની પણ પસંદગી છે એમના સભ્ય તરીકે. આજે વજીત સંઘ હતું કે લોકો એમાં મુખ્ય મુખ્ય ગણ રાજ્યના લોકો છે પ્રશાસકો એ મળી અને નક્કી કરે કે ભાઈ કેવી રીતે જે મહાસામ્રાજ્યો છે એમની સામે પોતાના જે ગણરાજ્ય છે એની રક્ષા કરવી. તો એમાં વૃદ્ધો અને યુવાન ખાસ કરીને બંનેની પસંદગી છે એ સમય થતી હતી. તો એ પ્રકારની આપણે કહીએ ને કે ભાઈ એ જે સભાનું સ્થળ છે સંતાગાર તરીકે ઓળખાતું હતું એમાં યુવાનો અને વૃદ્ધો બંનેની પસંદગી છે એ ખાસ કરીને થતી હતી. એમાં પ્રત્યેક સભ્ય છે એમને રાજા ગણવો હતો, કેમ કે દરેક છે એમનો જે કંઈ પણ નિર્ણય લેવામાં આવે છે એમાં દરેકનો શું મત છે, દરેકનો શું વિચાર છે એ વિચાર એમાં રજૂ કરવા માટેની પણ સંમતિ છે એ બતાવતા હતા. અને બધા મળીને સર્વાનું મત કે બધાના મત મુજબ જે કંઈ પણ ગણરાજ્યના હિતમાં નિર્ણય લેવાતો હોય એમ સર્વાનું મતે જે કંઈ પણ મત પડેલો હોય એમનો જ એ સમયે એ લોકો ખાસ છે એ સ્વીકાર છે એ કરતા હતા. તો આ પ્રકારે એમના સમયની ગણરાજ્ય છે એમની ખાસ ગણતંત્ર પ્રકારનું જે શાસન વ્યવસ્થા છે ગણરાજ્યમાં એ આવી કંઈક છે એ રહેતી હતી. તો એમની આપણે વિશેષ ચર્ચા છે કરેલી. ત્યારબાદ આગળ જોયું તો એક પાઠ્યપુસ્તકમાં એક પ્રશ્ન છે કે અત્યારે આપણો દેશ ભારત છે તો એમાં જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એ પણ એને પણ ગણરાજ્ય જેવી જ ગણાવી શકે, અથવા તો જે ગણરાજ્યમાં જે શાસન વ્યવસ્થા તે લોકશાહી શાસન વ્યવસ્થા કહી શકાય? તો આ વિદ્યાર્થી મિત્રો કે એમાં આ બંનેમાં સમાનતા જોવા મળે છે. જેવી રીતે આપણે આપણા નેતાની પસંદગી ચૂંટણીથી કરીએ છીએ આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે, કોઈ પણ પદ છે વંશ પરંપરાગત નથી, લોકો જેમને ચૂંટે છે એ લોકો જ રાજ્યના વહીવટ માટે છે એ ખાસ આવી શકતા હોય છે. અને પ્લસ કે એ સમયે આપણે કહીએ કે અત્યારે જેવી રીતે વૃદ્ધ અને યુવાનો બંનેની પસંદગી ઉમેદવારી તરીકે પોતે ફોર્મમાં નોંધાવી શકે છે, બસ એવી જ રીતે એ સમયે પણ નોંધાવી શકતા હતા. જેવી રીતે આ સમય દરમિયાન આપણે 5 વર્ષે ચૂંટણીઓ થાય છે બસ એવી જ રીતે એ સમયે પણ તમે ખાસ પીડીએફમાં પણ આપવા તમને સાથે આપવામાં આવશે કે એમાં પણ ખાસ આપણે નોંધેલ છે કે ભાઈ એ સમયે પણ સમય મર્યાદા છે કે જે કોઈ પણ શાસકને આપણે વડાને પસંદ કરીએ છીએ ગણ રાજ્યમાં એમનો પણ સમયગાળો છે એ સમયે એ લોકો ખાસ નક્કી કરતા હતા કે ભાઈ અમુક સમય સુધી જ આ સભ્ય પદ છે ભોગવી શકશે, ફરીથી એમની ચૂંટણી છે કરવામાં આવતી હોય. તો આપણે જેવી રીતે વર્તમાન પરિસ્થિતિ અનુસાર લોકશાહી શાસન વ્યવસ્થા જોઈએ છીએ જેમને આપણે ગણતંત્ર પણ કહી શકીએ, એવી જ શાસન વ્યવસ્થા એ સમયે ગણ રાજ્યોમાં છે. હજી જ નામનું જે મહાસંઘ હતું એમના જે ગણ રાજ્યો હતા એમાં આવી જ કંઈક ખાસ આપણે કહીએ ને કે ભાઈ શાસન વ્યવસ્થા જોવા મળતી નથી. ફરીથી વિદ્યાર્થી મિત્રો હજી જે સંઘ છે એમની રાજધાની વૈશાલી હતી, એમાં 8 જેટલી જાતિઓ મળેલી હતી અને નાના નાના ગણ રાજ્યો છે એમાં જોડાયેલ હતા. કારણ કે મગધ જે મહાસામ્રાજ્ય છે એમની સામે ટકી રહેવા માટે એમનું પોતાનું ગણરાજ્યનું સંરક્ષણ છે એ કરવા માટે એમને એક ભેગા મળી અને સંઘ રાજ્યો છે એમની રચના છે એ કરેલી હતી. આપણે આગળ જોઈએ તો કે ગણ રાજ્યો છે એમના સમયનું સમાજ જીવન કે ગણરાજ્ય છે એમના સમયનું સમાજ જીવન છે કેવું હતું? તો કે જેવી રીતે મનુષ્ય છે કે ખાસ આપણે
અગાઉના લેક્ચરોમાં પણ જોયું કે ખેતીમાં જે પાક પહેલાના સમયના લોકો છે એ લેતા હતા, બસ એવી જ એ જે ખેતીના પાકો લેતા એમનો જ પોતે ખોરાક તરીકે છે એ ઉપયોગ કરતા હતા. ને આ સમય એવો છે કે જેમાં પશુપાલન પણ કરવામાં આવતું હતું, એ સિવાય અમુક આપણે કહીએ કે વાસણોમાં રસોઈ બનાવવાની આતે ઘણું બધું શરૂઆત છે થઈ ગઈ હતી, અને ઘણું બધું મહાજન પદોમાં પણ લોખંડની શોધ થઈ હતી, એટલે ઘણું બધું વિકાસ છે એ પામેલું હતું. ખેતીના ઘણા બધા ઓજારો છે એ પણ બનેલા હતા. તો એ સમયે ક્યાં ક્યાં પાકની ખેતી છે કરવામાં આવતી હતી? ખાસ અહીં આપણે નામ લખેલા છે, ઘઉં છે, જવ છે, ચોખા છે, તલ છે, સરસવ છે. ખાસ ફરીથી એ સમય કે મહાજન પદો છે ના ગણ રાજ્યો છે કે ગણ રાજ્યોમાં ક્યાં ક્યાં પાકોની ખેતી કરવામાં આવતી હતી? તો કે ભાઈ ઘઉં છે, જવ છે, ચોખા છે, અને તલ છે, અને સરસવ, એટલા પાકો છે એમની ખાસ ખેતી છે કરવામાં આવતી હતી. એ સમયે પણ એ લોકો છે એ પશુપાલન છે કરતા હતા. પશુપાલનની શરૂઆત આપણે પ્રકરણ બીમાં જ વાત કરેલી કે ખાસ નૂતન પાષાણ યુગમાં જ શરૂઆત થઈ ગઈ, તો આ લોકો પણ પશુપાલન સાથે સંકળાયેલા હતા. અને દૂધ અને દૂધની જે કાંઈ પણ બનાવટો છે એમનો પોતે ખોરાકમાં છે ઉપયોગ કરતા હતા. એ સિવાય ધાન્ય છે, બીજા અન્ય કઠોળ છે એમનું પણ પોતે વાવેતર છે કરતા હતા, અને એમનો પણ પોતે છે ખોરાકમાં છે એ ઉપયોગ છે કરતા હતા. એ સમયે ખાસ એ લોકોની એ વિશેષતા હતી, એ લોકો જે કંઈ પણ પોતાની રસોઈ છે એ ખાસ માટીના વાસણોમાં છે એ લોકો કરતા હતા. અને એ જે માટીના જે કંઈ પણ વાસણો છે આપણે આધુનિક યુગમાં પણ જોઈ શકીએ છીએ કે જે કંઈ પણ માટીના વાસણો છે, ખાસ કરીને પાણી પીવાના જે કંઈ પણ માટલાઓ છે, એ માટલાઓમાં ચિત્રકામ ડિઝાઇનો છે એ કરેલી હોય છે. તો એ સમયે એ લોકો જે માટીના વાસણો છે ને એમાં પણ એ સમયે લોકો ચિત્રકામ છે એ કરતા હતા, જેમને ચિત્રિત ઘુસર પાત્ર તરીકે ઓળખવામાં આવતું. એક વાતનો પ્રશ્ન છે એ બની શકે કે ચિત્રિત ઘુસર પાત્ર એટલે શું? તો કે જે માટીના વાસણો ઉપર ચિત્રકામ કરેલું હોય અથવા ચિત્રાંકન જે કરેલું હોય એમને ચિત્રિત ઘુસર પાત્ર તરીકે છે ખાસ ઓળખવામાં છે આવતું હતું. તો અહીંયા ખાસ સમાજ જીવન છે એમનું, એ લોકો સાદા ઘરો છે એમાં રહેતા હતા, અને એમનું જે પોશાક ખાસ કરીને આપણે કહીએ કે પોશાક છે આર્ય પ્રજાને થોડોક મળતો આવે એ પ્રકારનો પોશાક છે. ખાસ ઘણી બધી તમે ખાસ મગધને લગતી ચંદ્રગુપ્ત મૌર્ય છે એમની ઘણી બધી સિરિયલો કે મૂવી છે એમાં એમનો પોશાક ને સમાજ જીવન એમની રહેણીકેણી છે એ સિરિયલ અને મૂવી પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. એમાં ઘણું બધું એ સમયની સમાજ જીવન વિશે દર્શાવેલું હોય છે. એ સમયે જે કંઈ પણ માટીના વાસણો હતા એમને ચિત્રિત ઘુસર પાત્ર છે એ કહેવામાં હતા, કારણ કે એમાં ચિત્રકામ કરેલું હતું. ભૂખરા રંગોથી આપણે કહીએ ને કે આખું જે વાસણ છે ભૂખરા રંગોનું આખું બનેલું હતું, બરોબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે એ સમયની જે કંઈ પણ રાજ્ય વ્યવસ્થા છે, તો એ સમયે રાજ્ય વ્યવસ્થામાં પણ આપણે જોયું કે ભાઈ ગણ રાજ્ય છે એમાં લોકો ચૂંટણી દ્વારા એમના શાસકની પસંદગી છે એ લોકો કરતા હતા. જ્યારે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા છે, ગણ રાજ્ય જેમાં ગણતંત્ર પ્રકારની રાજ્ય વ્યવસ્થા, જેવી આપણે લોકશાહી રાજ્ય વ્યવસ્થા કહીએ બસ એવી જ કંઈક રાજ્ય વ્યવસ્થા. જ્યારે ખાસ કરીને રાજતંત્ર રાજ્ય વ્યવસ્થા છે જેમાં રાજા પોતે તમામ વહીવટ છે એ કરતો હોય એમને આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા છે કહીએ છીએ. તો એ સમયે રાજા છે એ પોતાના કિલ્લાના સંરક્ષણ માટે કેવું કાર્ય કરાવતો હતો એ આપણે ખાસ એમની રાજ્ય વ્યવસ્થા છે એમાં આપણે ખાસ વિશેષ માહિતી છે એ ખાસ કરીને આપણે આગળ મેળવીએ. પ્રયાગરાજ છે એમાં ખાસ એ સમયે જે રાજ્ય વ્યવસ્થા માટે 2500 વર્ષ પહેલા એક બહુ મજબૂત દિવાલ છે એ બનાવવામાં આવેલી હતી, અને જે હાલ આપણે પ્રયાગરાજ છે એમાં જોઈ શકાય છે એ દિવાલ છે એ અત્યારે આવેલી છે. એ સમયની જે ઈંટો છે કે હજી સુધી એ દિવાલ છે પડેલી નથી, એટલે એ સમય જે કંઈ પણ ઈંટો બનાવવામાં આવેલી હતી એક એક મજબૂત કિલ્લાઓ છે એ બનાવવામાં આવતા હશે કે જે આજ સુધી અત્યારે હાલના સમયે પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ સમયના જે કોઈ પણ શાસકો છે એ લોકો ખાસ કરીને
એવા પોતાની ફરતીકુર કિલ્લાઓ છે કે પોતાના જે કંઈ પણ રાજ્ય છે એમાં ફરતીકુર કિલ્લાઓ છે એમનું બાંધકામ છે ફરતે કરાવતા હતા, જેથી અન્ય કોઈ જે કોઈ વ્યક્તિઓ છે કે એ સમય દરમિયાન જે કંઈ પણ ચડાઈ થઈ છે તો એમની જે કોઈ પણ પ્રજા છે એમને નુકસાન પહોંચાડી શકાતું નથી, અને તથા જો કોઈ રાજાની ફરતે કિલ્લા બંધી હોય તો રાજાની જે તે રાજા સામે જીતવાની શક્યતાઓ છે એ ઘણી બધી છે, વધી જતી હોય છે. તો એ સમયના જે શાસકો છે એ લોકો ખાસ કરીને અજાતશત્રુના જે મેં તમને વાત કરેલી ગયા લેક્ચરમાં કે એમને ફરતીકોર કિલ્લે બંધી છે એ 3 થી 4 જેટલા પણ મહાજનપદો જીતેલા હતા એમાં કરેલી હતી, કારણ કે જેનાથી એ બીજા કોઈ રાજ્યના રાજા છે અથવા બીજા કોઈ મહાજનપદના જે રાજા છે એમથી પોતે રક્ષણ છે એ મેળવી શકે. તો એક માર્ગમાં એક વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન છે ખાસ એ બની શકે કે પ્રયાગરાજમાં દિવાલ આવેલી છે એ કેટલા વર્ષો જૂની છે, 2500 વર્ષ જૂની છે, અને એ સમયને કયા સ્થળેથી મજબૂત કિલ્લેબંધી વાળી દિવાલ છે એ મળી આવેલી છે. તો કે પ્રયાગરાજ છે એમાં આવી દિવાલ છે એ ખાસ મળી આવેલ છે. એ સિવાય જોઈએ તો એ સમયના જે શાસકો હતા એ પ્રજા પાસેથી કર છે એ ખાસ કરીને ઉઘરાવતા હતા, કે કોઈ પણ આપણે કહીએ કે ભાઈ કારીગર વર્ગ હોય અથવા તો કોઈ પશુપાલક પાલક છે કે કોઈ ખેડૂત છે એની પાસેથી અમુક કર છે એ લોકો લેતા હતા, ખાસ કરીને ખેતીનો છઠ્ઠો ભાગ છે ખેડૂતો પાસેથી, ખેતીનો છઠ્ઠો ભાગ, માનો કે કોઈ વ્યક્તિ છે એમને 120 જેટલા કોથળા મગફળી થયેલી હોય તેમાં 20 જેટલા કોથળાની મગફળી છે એમને રાજકોષ છે એમાં ખાસ કરીને જમા કરાવવાનું થતું હતું. રાજકોષમાં છે કે અમુક જે કોઈ પણ કારીગર વર્ગ હોય તો એક દિવસ રાજાને કામ કરી આપવું પડતું હતું, અથવા કોઈ વેપારી છે તો એમને પોતાનું અમુક ટકા જે આવક જાવક છે માલના આવક જાવક છે એમનો કર ભરવો પડતો હતો, અને અમુક એમના પર લાદાયેલા બીજા કરો છે એ પણ રાજાના રાજકોષ છે એમાં જમા છે કરવા પડતા હતા. અમુક આપણે કહીએ ને કે ભાઈ પશુપાલકોને જેવા વ્યક્તિઓ છે એમની સાથે સંકળાયેલા જે કંઈ પણ વ્યવસાયકારો છે તો એમને પોતાનું જે કંઈ પણ પશુધન છે એમાંથી અમુક પશુઓ છે એ રાજાને એ સમયે આપવા પડતા હતા, સાથે સાથે પશુઓના જે કંઈ પણ દૂધ છે એ પણ અમુક રાજાઓ છે કે જે પશુપાલકોના પશુના દૂધ છે એમને પણ કર સ્વરૂપે છે અમુક ટકા ભાગ એ લોકો લેતા હતા. જેવી રીતે આજે આધુનિક જે આપણે આજે આધુનિક શાસનમાં જોઈએ છીએ કે જેવી રીતે પ્રજા પાસે ટેક્સ લઈ અને રાજ્યોમાં એ જ ટેક્સનો ઉપયોગ રાજ્યના વિકાસમાં કરવામાં આવતો હોય, બસ એવી જ રીતે આપણે કહીએ ને કે મહાજનપદોના સમયમાં પણ એવી રાજ્ય વ્યવસ્થા હતી કે કર છે કારીગર વર્ગ છે વેપારી વર્ગ છે ખેડૂતો છે પશુપાલકો છે એમની પાસેથી પણ એ સમયે કર લેતા હતા, કે જેથી અમુક ટકા જે કંઈ પણ વિકાસ કરવાનો થતો હોય મહાજનપદમાં એમના જે શાસનમાં જે કંઈ પણ પ્રજાની સુખ સુવિધા માટે જે કંઈ પણ વ્યવસ્થા રાજા ઊભી કરતા હોય તો જે તે કારીગર વર્ગ છે વેપારી વર્ગ છે એમને આપેલા જે કંઈ પણ કર છે એમાંથી જ એ લોકો છે એ સુધારા વધારા છે એ રાજ્યમાં ખાસ કરીને એ લોકો છે એ કરાતું હોય છે. તો એ સમયે આપણે કહીએ ને લોખંડના ઓજારો કે આર્યો, આપણે અગાઉના ચેપ્ટરમાં પણ વાત કરેલી કે આર્યો છે એમની સાથે લોખંડ છે લાવે છે, એ લોખંડના જે કંઈ પણ ઓજારો છે એ ત્યારબાદ ઘણું બધું પરિવર્તન આવે છે. તો આ લોકો પણ આપણે કહીએ ને મહાજનપદના સમયના જે કંઈ પણ લોકો છે એમના પોતાના ગણરાજ્ય અથવા મહાજનપદ જે કંઈ પણ એમનું વસવાટનું ક્ષેત્ર છે ત્યાં એ લોકો પોતે છે કે લોખંડના ઓજારો છે એનો ઉપયોગ ખેતીવાડીમાં પણ એ ખાસ કરતા હોય છે, અને વિવિધ આપણે કહીએ ને કે ભાઈ ચીજ વસ્તુઓ પણ લોખંડમાંથી બનાવવાની છે એ શરૂઆત એ જ સમયે છે એ થાય છે. અને ભારત એક ખોજ છે જે દૂરદર્શનમાં એક સિરિયલ આવતી હતી તો એમાં પણ તમે એમના જે કોઈ પણ એપિસોડ છે એમાં પણ
તમે ભારત એક ખોજ છે એમાં ગણ રાજ્યો મહાજનપદો વિશે ખૂબ જ સરસ અને ડિટેલથી માહિતી છે કે લોકોના પોશાક છે, ખોરાક છે, એમની જે કંઈ પણ રહેણીકેણી છે, રાજ્ય વ્યવસ્થા છે એ પણ ડિટેલમાં એમાંથી જાણી શકાય છે. તો આપણું જે કંઈ પણ આ જે ભાગ ચાર છે, પ્રકરણ ચારમાં પ્રારંભિક ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જેમાં આપણે ફરીથી રિવિઝન કરીએ તો વજિત સંઘ જે ગણરાજ્ય હતું કેમની રાજ્ય વ્યવસ્થા સામાજિક જીવન છે, તો ફરીથી એક મુદ્દા સ્વરૂપે ચર્ચા કરી લઈએ તો વજિત જે મહાજન પદ હતું એમાં 8 જેટલી જાતિ વસવાટ કરતી હતી. કારણ કે મગધ જેવા મહાસામ્રાજ્યો છે એમના ઉપર વારંવાર ચડાય છે કરતી હતી, એમથી એમનાથી રક્ષણ મેળવવા બચાવ કરવા માટે એ લોકોએ છે કે નાના નાના ગણરાજ્યો ભેગા મળી જાય છે અને પોતે એક વજિત સંઘ નામના એક સંઘની સ્થાપના કરે છે. અને જેમાં આપણે કહીએ ને કે સભાસદ તરીકે વજિત સંઘ જે મહાજન પદ છે એમનું રાજધાની વૈશાલી હોય છે, એમાં એ લોકો ચૂંટણી દ્વારા પોતે પોતાના આપણે કહીએ ને જે તે ગણરાજ્યના સભ્યની પસંદગી એ લોકો કરે છે, જેમાં વૃદ્ધો અને યુવાનો બંનેની પસંદગી છે એ લોકો કરે છે. ત્યારબાદ સંતાગાર કે એ લોકો જે સ્થળે પોતાની સભા વર્તાય એ લોકો સંતાગાર કહેતા હતા, જે વ્યક્તિ ચૂંટાઈ આવે છે એમની મર્યાદિત સમય છે એમાં જ એમને પોતાએ ખાસ કરીને પોતાનું શાસન છે ભોગવવું પડતું હોય છે. ત્યારબાદ આપણે એ પણ જોયું કે આપણી જે ભારતની જે શાસન વ્યવસ્થા છે એક એક ગણરાજ્યોમાં ગણતંત્ર પ્રકારની શાસન વ્યવસ્થા હતી, જેમ કે લોકશાહી, ખાસ કરીને શાસન વ્યવસ્થા બે પ્રકાર, રાજાશાહી અને ગણતંત્ર પ્રકારની એ સમય, જેમાં ગણતંત્ર પ્રકારની જે શાસન વ્યવસ્થા છે એને આપણે લોકશાહી શાસન વ્યવસ્થા તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. તો એ સમયના જે સમાજ જીવનની ચર્ચા છે એમને આજના સમાજ જીવન સાથે પણ આપણે તુલના કરેલી. ત્યારબાદ એમનું ગણરાજ્ય છે કે જેમાં સામાજિક જીવન છે કે લોકો ઘઉં જવું ચોખા સરસવ છે એમનું પોતે ખાસ કરીને ખોરાક તરીકે એ લોકો ઉપયોગ છે એ કરતા હતા, અને ચિત્રિત ભૂસર પાત્રો કે ચિત્ર કરેલા વાસણો છે એમનું પણ એ લોકો એ સમયે ખાસ ઉપયોગ છે કરતા હતા. રાજ્ય વ્યવસ્થામાં આપણે જોયું કે પ્રયાગ રાજ્ય છે 2500 વર્ષ પહેલા જૂની જે દિવાલ મળી આવી છે કે જેમાં એ લોકો એના ઉપરથી સાબિત થાય છે કે એમના રાજ્યના રક્ષણ માટે એ લોકો મજબૂત કિલ્લાઓ છે એ ખાસ બંધવતા હશે. અને એ સમયે ખેતીમાંથી 6ઠા ભાગનો કર છે ખેડૂતો પાસે લેવામાં આવતો હતો, કારીગર વર્ગ પાસેથી પણ કર છે લેતા હતા, વેપારી વર્ગે પણ કર દેવો પડતો હતો, પશુપાલકોએ પણ કર છે એ આપવો પડતો હતો. એ સમયે લોખંડના ઓજારો છે એમાં પણ ઘણો બધો વિકાસ છે એ થયેલો. આ દરેક વિશે આપણે વ્યવસ્થિત ચર્ચા છે કરેલી. તો પ્રકરણ જે ચાર છે એમાં આપણે પ્રારંભિક જે કંઈ પણ રાજ્ય વ્યવસ્થાઓ છે, 16 જેટલા મહાજનપદો છે એમના જે કંઈ પણ રાજા છે અને મહાજનપદો છે એમની રાજધાની છે, મગધ જે કંઈ પણ સામ્રાજ્ય આપવું હતું એમના જે રાજાઓ છે એમના વિશે આપણે ક્રમશઃ માહિતી મેળવેલી, ત્યારબાદ ગણ રાજ્યો વિશે માહિતી મેળવી, આપણે વજિત સંઘ છે એમના વિશે પણ આપણે માહિતી છે એ ખાસ મેળવેલી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણું જે આ પ્રકરણ ચાર છે એમાં જેટલા પણ આપણે મુદ્દા છે શીખવેલા છે એ આશા રાખું કે તમામ મુદ્દાઓ છે એ તમને ખૂબ જ વ્યવસ્થિત રીતે છે એ સમજાઈ ગયેલા હશે. અને હવે આપણે નવા જ પ્રકરણ છે એમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા જ પ્રકરણ સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી.